વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ કઈ રીતે શોધવું એ આપણે આજે જોઈશું. આગળના વિડીયોમાં આપણે પોઈન્ટ વગરના ભાગાકારનું વર્ગમૂળ કઈ રીતે કાઢવું એ જોઈ ગયા. હવે પોઈન્ટવાળા ભાગાકારનું વર્ગમૂળ કઈ રીતે કાઢવું એ આપણે જોઈશું. જે પોઈન્ટ હોય વચ્ચે, દાખલા તરીકે વર્ગમૂળમાં 24.04, તો એનું વર્ગમૂળ કઈ રીતે કાઢવું એ આપણે જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલો એક્ઝામ્પલ છે 23.04. તો એમાં આપણે શું કરીશું? તો પહેલાં બેના જૂથ બનાવશું, પાછળથી આપણે બેના જૂથ બનાવશું. એના પછી આપણે ભાગાકાર લઈશું. એમાં 23નો આપણે એવી રીતે ભાગાકાર કરવાનો કે જેનો આપણે વર્ગમૂળ કઈ રીતે કરીએ છીએ. દાખલા તરીકે 3 × 3 તો 9, એટલે 3નો વર્ગ = 9, 4નો વર્ગ = 16, 5નો વર્ગ = 25, 6નો વર્ગ = 36. તો આપણે 23 કોની કોની વચ્ચે આવે એ આપણે ચેક કરવાનું. તો 4 અને 5ની વચ્ચે આપણે 23 આવી જાય. તો હવે આપણે કયો અંક લઈશું? તો 4 અંક લઈશું. તો 4 અંકમાં શું કરશું? 4 અને 4, તો 4 ચોક શું થાય? 16. હવે આપણે અહીંયા 4 મૂક્યા, તો આપણે શું કરશું? નીચે 4ના નીચે 4 મૂકીશું અને એ બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો 4 ને 4 કેટલા થશે? 8 થશે. હવે આપણે અંદર કે જે 23 અને 16, તો 23માંથી 16 જાય, તો આપણે શું કરતા હતા? જે રીતે ભાગાકાર કરીએ છીએ એ રીતે આપણે કરીશું. તો 23માંથી 16 જાય તો શું આવશે? 7. હવે ઉપરથી આપણે શું ઉતારીશું? 0. ઉપરથી આપણે શું ઉતારીશું? 0 અને 4 બંને જોડી આપણે નીચે ઉતારીશું, તો બનશે સંખ્યા કેટલી? 704. આપણે હાલ પોઈન્ટને ધ્યાનમાં લઈશું નહીં. હવે પોઈન્ટનો આપણે એક ભાગ પૂર્ણ થયો, તો હવે આપણે 704 આવ્યા. તો હવે 704ને આપણે 8 હઈએ છીએ, તો 8ને આપણે એકમના સ્થાને એવી સંખ્યા મૂકવાની કે જે આપણે નીચે એટલા સંખ્યા વડે ગુણતો 704 આવે. તો આપણે પહેલાં શું કરીશું? તો 4 એકમનો અંક છે, તો 2 × 2 = 4 અને 8 × 8 = 4. તો આ બંનેમાં કે જેમાં એકમનો અંક કોઈ તો 2 હશે, કોઈ તો 8 હશે, તો આ બંનેમાં મેકવાથી આપણે શું મળશે? 704 મળશે. તો 8 કોઈ તો 82 × 2 ગુણાકાર કરો, તો શું મળશે? 704 મળશે. કોઈ તો 88 × 8 કરતો 704 જવાબ મળશે. તો આપણે બંને પહેલાં ગુણાકાર કરી જોઈશું, તો શું જવાબ આવે છે? તો પહેલાં 82 × 2 = 164 આવે છે, એ તો ના આવે. ચલો હવે 88 × 8 કરી જોઈશું, તો 88 × 8 = 704 આવે છે. તો આપણે એકમના સ્થાને 8 મૂકીશું અને ઉપર પણ 8 મૂકીશું. હવે 88 + 88નો આપણે સરવાળો કરીશું, તો શું આવશે? 96. હવે અને 4ની જોડે આપણે શું મૂકીશું? 0.4 પોઈન્ટ મૂકીશું. કેમ? કારણ કે આપણે પોઈન્ટવાળો એક ભાગ પૂર્ણ કર્યો, હવે પોઈન્ટનો બીજો ભાગ આવ્યો, તો બીજો ભાગ માટે આપણે શું મૂકીશું? 4.8. હવે 8 મૂકશો તો 704 આવી જાય છે. તો શું આવશે? 00 આવશે. તો આપણું ભાગફળ શું મળ્યું? 4.8. તો 23.04નું વર્ગમૂળ શું નીકળે? 4.8. શું નીકળે? 4.8. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો 34.81. તો આપણે પહેલાં શું કરતા હતા? સૌ પ્રથમ બંનેની પાછળથી જોડીઓ બનાવતા હતા. તો 2-2ની જોડીઓ બનાવી દો. હવે ભાગાકારમાં લઈ લો. ભાગાકારમાં ક્યાં સુધી લખવાનું? હવે તો આપણે બાજુમાં વર્ગ કરતા હતા, 2નો વર્ગ 3નો વર્ગ 4નો વર્ગ, તો એ કોની કોની વચ્ચે આવે? 34. તો 34 એ 25 25 25 અને 26 36ની વચ્ચે આવે. તો આપણે પહેલો અંક કયો લેવાનો? તો 5નો. તો 5 5 5 શું કરવાનું? 25. હવે 5 અહીંયા લખ્યા, તો આપણે 5 શું કરતા હતા? એની નીચે પણ 5 લખતા હતા અને એ બંનેનો સરવાળો કરતા હતા. તો 5 ને 5 10. હવે એ 9 ક્યાંથી આવે? હું તમને સમજાવું છું પછી. 34 અને 25નો બાદ બાકી કરો, તો શું આવશે? 9. અને ઉપરથી ઉતાર્યા 81.
હવે એ 9 ક્યાંથી આવ્યા? તો આપણે એકમના સ્થાને શું કર્યું, 9 મેક તો આપણે 981 આવે છે, તો શું આવે છે, 981 આવે છે. આપણે પેલા 81 ઉપરથી ઉતાર્યા, હવે એકમના સ્થાને 1 છે, તો 9 9 81, તો આપણે શું મેકીશું, 9 વડે ગુણાકાર કરતો 109ને 9 વડે ગુણાકાર કરતો 981 આવી જાય છે. તો આપણે શું કરીશું, 109નો 9 સાથે સરવારો પહેલાં કરીશું, તો શું આવશે, 118. હવે ઉપર શું લખવાનું રહે, 0.9, શું લખવાનું રહે, 0.9, અને 981 આવી જાય છે, 981 00. આપણે 0.9 કેમ લખ્યા, તો આપણે પોઈન્ટવાળો એક ભાગ પૂર્ણ કર્યો, હવે પોઈન્ટવાળો બીજો ભાગ આવ્યો, તો 5.9 આપણો આન્સર થાય, 5.9 એ આપણો આન્સર થાય. ભાગફળ કેટલું મળ્યું, 5.9. 34.81નું વર્ગમૂળ કેટલું થયું, 5.9. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા 3 અંકો આપેલા છે, 7.29. તો આપણે પાછળથી બે બેની જોડી બનાવીએ તો શું બનશે, 29 અને 7ની જોડી બનશે. હવે વર્ગમૂળમાં લઈએ, ભાગાકારમાં લઈએ, તો એમાં જોઈએ તો હવે 7 છે, તો 7 આપણે ક્યારે આવે, તો 7 કોની કોની વચ્ચે આવે, તો 2 2 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9, તો 2 અને 3ની વચ્ચે આવી જાય. તો આપણે શું લેવાનું, 2 લેવાના, તો 2 2 4. હવે 2 લીધા, તો આપણે 2ની નીચે આપણે શું કરીશું, 2 લઈશું, પણ એના પહેલાં 7માંથી 4 જાય તો 3, હવે 2ની નીચે 2 લખીશું, તો શું આવશે, 4. હવે 7 ક્યાંથી આવ્યા, તો ઉપરથી પહેલાં 29 ઉતારવા પડશે, તો બંને નીચે 29 ઉતાર્યા. હવે આપણે પોઈન્ટવાળો એક ભાગ પૂર્ણ કર્યો, હવે 7 કઈ રીતે આવે, તો એકમના સ્થાને 9 ક્યારે આવે વર્ગમૂળમાં, તો શું આવે, 77 75 9, તો આપણે 47 × 7 કરતો આપણે શું આવશે, 329, તો 47 × 7 બરાબર શું આવશે, 329, તો 47 × 7 બરાબર શું આવશે, 329, અને 47 અને +7નો સરવારો કરતો શું આવશે, 54. તો આપણું ભાગફળ શું મળ્યું, 7.29નું વર્ગમૂળ શું મળ્યું, 2.7. 7.29નું વર્ગમૂળ શું મળ્યું, 2.7. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, 32.49. તો 2 2ની જોડી બનાવો, પાછળથી 2 2ની જોડી બનાવો, તો શું થાય, સીધા 32 થાય, તો 5 5 25, 5 5 25, તો 32માંથી 25 જાય, તો શું આવશે, પહેલાં 5 5નો સરવારો કરતો 107 એ 10, અને 7 ક્યાંથી આવે પછી સમજાવું છું, 32માંથી 25 જાય તો 7, ઉપરથી ઉતાર્યા 49. હવે 107 × 7 કરતો 749 આવી જાય, તો 107 + 7 બરાબર 114, અને 107 × 7 બરાબર શું આવશે, 749, તો શું આવશે, 749માંથી 749 જાય તો 00. 32.49નું વર્ગમૂળ શું થશે, 5.7. તો જો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.